હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ ધી અવર ક્લાસ વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક એટલે શુદ્ધિકરણ જે ધાતુ કર્મયુદ્ધિનો યુદ્ધનો છેલ્લો તબક્કો કેમ કે આપણે ત્રણ તબક્કા વિચાર્યા હતા પહેલો તબક્કો એટલે અયસ્કનું સંકેદ્રણ બીજો તબક્કો એટલે ધાતુનું તેની સંકેતયુક્ત જે અયસ્ક હતી તેમાંથી અલગ એટલે ધાતુ અલગ થઈ ગઈ અને એ ધાતુનું શુદ્ધિકરણ એ તમારો ત્રીજો તબક્કો પહેલાં તબક્કામાં આપણે તેનું સંકેન્દ્રણ કર્યું કે જેથી માટી રેતી કે જેવા કણો અથવા તેની જેવી અશુદ્ધિઓ જે હતી તે આપણે દૂર કરી દીધી તેને એક ચોક્કસ ફોર્મની અંદર લાવી દીધા અને ત્યારબાદ તેનું સંકેન્દ્રણ થઈ ગયું હતું એટલે આપણે તેને અલગન કર્યું મતલબમાં તેના અનુવર્તી ઓક્સાઇડ ફોર્મ મેળવ્યા અને એ ઓક્સાઇડ ફોર્મમાંથી અલગનના ભાગ સ્વરૂપે ધાતુ આપણે મેળવી લીધી એ ધાતુ સામાન્ય રીતે અશુદ્ધ સ્વરૂપમાં હતી એટલે આપણે તબક્કા નંબર ત્રણ ની અંદર ધાતુનું શુદ્ધિકરણ કરવા જઈ રહ્યા છે મતલબ આપણી પાસે ધાતુ આવી ગઈ છે પરંતુ ધાતુમાં હજી પણ તેમાં માઇનોર અશુદ્ધિઓ છે હવે એ અશુદ્ધિઓ છે ને તેમાં મોટા ભાગનું પ્રમાણ તો સ્વાભાવિક છે કે ધાતુમય રહેવાનું છે પણ અશુદ્ધિઓ છે ને તે માઇનોર છે આવું ઓછી છે પેલાની સાપેક્ષમાં ઓછી એમ કહી શકું છું કેમ કે ખનીજમાં પણ અશુદ્ધિઓ છે ને અહીંયા પણ અશુદ્ધિ છે તો ફેર શું છે ફેર એટલો જ છે કે અહીંયા ધાતુનું પ્રમાણ વધુ છે તેમાં અશુદ્ધિ માઇનોર પ્રમાણમાં છે એટલે આપણે અલગ અલગ પદ્ધતિઓના ભાગ સ્વરૂપે શુદ્ધિકરણનો આ તબક્કો જોઈ રહ્યા છે કોઈ પણ પદ્ધતિને મેળવે કોઈપણ પદ્ધતિથી મેળવેલી જે પણ સામાન્ય ધાતુ છે એ સ્વાભાવિક છે કે અશુદ્ધિઓ દૂષિત થયેલી તમને જોવા મળવાની જ છે કોઈ પણ પદ્ધતિ હોય હવે તમે ગમે રિડક્શન થી મેળવી હોય ધાતુ કર્મ વિધિમાં વિદ્યુતીય રસાયણ વાપર્યું હોય કે ઉષ્મા ગતિકીય સિદ્ધાંત વાપર્યા હોય તે અશુદ્ધ સ્વરૂપમાં જ તમને ધાતુ મળવાની છે એટલે સામાન્ય રીતે આપણે તેનું શુદ્ધિકરણ કરવું ફરજિયાત થઈ જાય સાથે સાથે સામાન્ય બાબતને યુઝ કરું ને કહું તો એમ કહી શકાય કે ઊંચી શુદ્ધ શુદ્ધ આપણે જોઈએ છે ધાતુ તો એના માટે અમુક પદ્ધતિઓ વાપરવી જરૂરી જ છે કેમ કે ધાતુ મળે છે યોગ્ય પ્રમાણમાં શુદ્ધ પ્રમાણમાં આમ કહી શકાય પરંતુ એક ચોક્કસ અશુદ્ધિઓ તેમાં છે પરંતુ વધુ શુદ્ધ જોઈએ છે અથવા તો અમુક ચોક્કસ આપણે યુઝ કરવા માટે પ્યોર ફોર્મ જોતા હોય છે એ પ્યોર ફોર્મ મેળવવા માટેની એક પ્રોસેસના ભાગ સ્વરૂપે આપણે તેનું શુદ્ધિકરણ કરવું અનિવાર્ય બને છે અને એમાં પણ અલગ અલગ જે પણ ધાતુઓ છે તેના માટેની અલગ અલગ પ્રોસેસો આપણે અહીંયા ડિસ્કસ કરવા જઈ રહ્યા છે તો એમાં ધાતુઓ અને અશુદ્ધિઓના ગુણધર્મોને ધ્યાનમાં લઈને જ આપણે તેના અનુવર્તી પ્રોસેસને ધ્યાનમાં લઈ શકીએ છીએ અને એ પ્રોસેસ આપણે એપ્લાય કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો તમારી સાપેક્ષ રજૂ કરું છું એ નામ છ નામ છે અને એ છ નામ દ્વારા એટલે કે પદ્ધતિઓના નામ છે કે જેના દ્વારા આપણે તે શુદ્ધિકરણ કરવાની કામકાજ કરીશું નંબર વન નિસ્ય નંબર ટુ બીજી પદ્ધતિ છે દ્રાવ ગલન નંબર થ્રી વિદ્યુત વિભાજન નંબર ફોર ઝોન શુદ્ધિકરણ નંબર ફાઈવ તમારી પાસે પાંચ નંબરની પ્રક્રિયા એ પણ અગત્યની ખૂબ જ અગત્યની ઝોન શુદ્ધિકરણ ખૂબ જ અગત્યની છે સાથે સાથે પાંચ નંબરની પ્રક્રિયા પણ ખૂબ જ અગત્યની બાષ્પ કલા શુદ્ધિકરણ લિયર અને છઠ્ઠી અને છેલ્લી તો એ છે સ્તંભ ક્રોમેટોગ્રાફી પાછું ક્રોમેટોગ્રાફી શબ્દ આવ્યો એટલે તમે ફરી એકવાર ધોરણ અગિયારમાં જશો તેની વિચારણા કરશો કેમ કે ક્રોમેટોગ્રાફી શબ્દ ત્યાં તમે પહેલીવાર સમજ્યા હતા પહેલી પદ્ધતિ છે નિશંદન બીજી પદ્ધતિ છે દ્રાવ ગલન વિદ્યુત વિભાજન ત્રીજી પદ્ધતિ ઝોન શુદ્ધિકરણ ચોથી નંબરની પદ્ધતિ છે બાષ્પકલા શુદ્ધિકરણ પાંચ નંબરની પદ્ધતિ છે અને છેલ્લી પદ્ધતિ રહેશે તમારા માટે સ્તંભ ક્રોમેટોગ્રાફી ક્લિયર આ પાંચ પદ્ધતિના ભાગ સ્વરૂપે આપણે શુદ્ધિકરણનો આખો જે ભાગ સમજવાનો છે એ શુદ્ધિકરણથી આપણે જે પણ ધાતુમય ભાગ છે તેને વધુ શુદ્ધ કરવાનો છે શુદ્ધિકરણનો બીજો શબ્દ પણ તમારી સાપેક્ષ કરી દીધો છે તો કદાચ કોઈ વખત તમને કરવા માટે શુદ્ધિકરણ શબ્દ ન લખતા આ શબ્દ પણ લખી શકે છે પરીક્ષરણ ક્લિયર ચા શરૂઆત કરીએ પહેલી પદ્ધતિ પહેલી પદ્ધતિ એટલે નિશ્ચન અમુક પદ્ધતિઓ એવી છે કે જે સામાન્ય રીતે તમે જાણો છો કેમ કે પદ્ધતિઓમાં કાંઈ ખાસ એવું કંઈ છે નહીં કે જેમાં હું ડિસ્કસ કરીને તમને બીવડાવી શકું ને કહી શકું કે બહુ અઘરી પદ્ધતિઓ છે ને એવું કાંઈ જ નથી એક સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપે આપણે પદ્ધતિઓને સમજવાની છે તો કોઈ પ્રકારની ચિંતા કર્યા વગર આપણે ફટાફટ પદ્ધતિઓ ઉપર નજર ફેરવીએ ચાલ પહેલી પદ્ધતિ કઈ છે તો કે નિશ્યદન હવે નિશ્ચંદન પદ્ધતિ તમે જાણો છો હવે આ પદ્ધતિમાં સામાન્ય રીતે જે ધાતુમાં ભાગને લખવામાં આવે ને એ તમારે યાદ રાખવાનો રહેશે જેમ કે જીંગ ધાતુની વાત કરી દઉં જડેન મર્ક્યુરીની વાત કરી દઉં તો આના જેવી જે પણ નીચા ગલનબિંદુવાળી ખાસ કાળજીપૂર્વક યાદ રાખજો નીચા ગલનબિંદુ નીચા ગલનબિંદુ ધરાવતી જે પણ ધાતુના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ વપરાતી હોય એમ આપણે કહેવામાં આવે છે સમજજો એટલે નીચું ગલનબિંદુ જે પણ ધાતુમય ભાગનું છે એ બધી ધાતુમય ભાગ તમે નિસંદન દ્વારા અલગ કરી શકો છો એટલે સમજો કે આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુનું બાષ્પીભવન થઈ જવાનું છે કેમ કે નીચું ગલનબિંદુ હોય થોડુંક એવું તમે એને ઉષ્મા આપશો એટલે એક સ્વાભાવિક છે કે તેનું જે પણ અશુદ્ધિ છે તે બાષ્પીભવન થઈ જશે અને તમારો જે પણ ધાતુમય ભાગ છે એ પીગલિત અવસ્થામાં આવી જશે અને તમે તેને સરળતાથી અલગ કરી લેશો ઓકે કે જેથી નિશ્ચિંદન કરીને તમે શુદ્ધ ધાતુ મેળવી એમ કહી શકશો જેમ કે વાત કરું પારા જેવી ધાતુનું નીચા દબાણે નિચિંદન કરવા દબાણ ઘટાડવું પડે છે એક વસ્તુ ખાસ યાદ રાખજો આપણે બે વાત કરી છે તેમાં પારાની પણ વાત કરું પારો જે છે એ સામાન્ય રીતે લિક્વિડ ફોર્મની અંદર રહેશે એટલે તેમાં જે અશુદ્ધિ રહી છે એ અશુદ્ધિ દૂર કરવા માટે હું શું કરીશ તો કે એ અશુદ્ધિ દૂર કરવા માટે મારે નીચા દબાણે પ્રોસેસ કરવી પડશે નીચા દબાણે નિશયંદન કરવું પડશે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો નિસ્યંદન કરવામાં આવે છે અને દબાણ ઘટાડશો એટલે સરળતાથી તમારી જે પણ ધાતુમય ભાગ છે તેની અશુદ્ધિઓનું ક્રિયા એવી રીતે થશે કે જેને કારણે અશુદ્ધિઓ દૂર થશે જે શૂન્યવકાશ નિશેદન પદ્ધતિ દ્વારા આપણે મેળવી શકીએ છીએ ઓકે ને તો આ વસ્તુ પણ ખાસ યાદ રાખવાની છે ફરી એકવાર આખો જ પારા માટેની બાબત હું ક્લિયર શબ્દોમાં બોલી દઉં છું હવે પારા જેવી જે પણ ધાતુઓ છે એ ધાતુનું નીચા દબાણે નિસિંદન કરવામાં આવે છે નીચા દબાણ નિશ્ચિંધન કરવા દબાણ ઘટાડવું પડશે સ્વાભાવિક છે અને દબાણ ઘટાડવાની જે પણ પદ્ધ પદ્ધતિ છે એ ઉષ્મા સોરી શૂન્યવકાશ નિશ્ચિંદન પદ્ધતિ દ્વારા આપણે કરી શકીએ છીએ એટલે શૂન્યાવકાશ નિશ્ચિંદન પદ્ધતિ જે છે તેના દ્વારા દબાણ ઘટાડી શકીએ છીએ અને એ દબાણ ઘટવાને કારણે તમારો જે પણ ધાતુમય ભાગ છે પારો એ શુદ્ધ થઈ શકશે તો એકદમ સિમ્પલ ખ્યાલ છે તમારા માટે ત્રણ ધાતુમય ભાગની વાત કરી પહેલી બે ધાતુ એટલે કે ઝીંક અને મર્ક્યુરી ઝીંક અને મર્ક્યુરીમાં આપણે સિમ્પલ ભાષામાં એમ જ કહ્યું છે કે નીચા ગલન બિંદુ ધરાવતી જે પણ ધાતુમય ભાગ છે તેનું શુદ્ધિકરણ કરવા માટે આપણે આ પદ્ધતિ વાપરીશું ક્લિયર અને આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુનું બાષ્પીભવન થાય છે શું થાય છે બાષ્પીભવન એટલું એમ લખી દઈશ ટૂંકમાં અશુદ્ધિઓનું બાષ્પીભવન થઈ જશે શું થઈ જશે બાષ્પીભવન ક્લિયર અને બાષ્પીભવન થવાને કારણે જે પણ અશુદ્ધિ હતી તે દૂર થઈ ગઈ કે જેનું નિશ્ચન કરીને આપણે શુદ્ધ ધાતુ મેળવી એમાં આપણે કહી શકીએ તપેલી પદ્ધતિ હતી એકદમ સિમ્પલ અને સોબર કોઈ પ્રકારનું વધારે એક્સપ્લેશન આપી શકાય નહીં ચા બીજી પદ્ધતિ પર આગળ વધું બીજી પદ્ધતિ એટલે દ્રાવગલન ગલન કદાચ તમારા માટે આ શબ્દ નવો છે પરંતુ એનું કામકાજ બહુ જ સિમ્પલ ભાષામાં વર્ણવી દો એવું છે ઓકે તો બીજી પદ્ધતિ એટલે દ્રાવ ગલન પદ્ધતિ ચા હવે દ્રાવગલન પદ્ધતિમાં શું આવે એ વસ્તુ સમજીએ દ્રાવગલન આ પદ્ધતિમાં પહેલાં તો ધાતુમય ભાગની વાત કરી દઉં તો ધાતુમય ભાગમાં હું એમ લઈશ કે ટીન ટીન એટલે કે એસ એન હવે શબ્દ તો તમને ખાસ યાદ હશે જ ટીન શબ્દ પણ લખી દઉં ચાલો ટીન ટીન જેવી જે પણ નીચા તાપમાને ગલન પામી ધાતુને ઢાળવાળી સપાટી પરથી પસાર કરવાની વાત કરીશું અહીંયા ફરી એકવાર બોલું છું મારા શબ્દને તમારી પાસે ટીન જેવી ધાતુઓ છે કે જેવી સામાન્ય રીતે નીચા તાપમાને ગલન પામી જતી હોય અને એ જે પણ ગલન પામી જતી હોય તેને કારણે હું એક ઢાળમય સપાટી એવી રાખીશ કે જેમાંથી હું તેને પસાર કરી દઈશ સમજો કે આ ઢાળમય સપાટી છે અને તમારા માટે અહીંયા એ પદાર્થ એટલે કે ટીમ ધાતુમય ભાગ ટીન જે પીગલીત અવસ્થામાં તમને જોવા મળશે અને એ ધાતુમય ભાગ ટીન જે છે સામાન્ય રીતે અહીંયા વહેળાવવામાં આવે છે મતલબમાં અહીંયાથી તે નીચે આવશે અને સ્વાભાવિક છે કે તે ગલન પામશે અને ગલન પામે એટલે તે લિક્વિડ ફોર્મની અંદર હોય અને લિક્વિડ ફોર્મની અંદર હોય એટલે સ્વાભાવિક છે કે તે સરળતાથી અહીંયા નીકળી જશે સરળતાથી તે નીચે આવી જશે અને સરળતાથી નીચે આવવાનો મતલબ શું છે તો કે સમજજો ખાસ કરીને જે નીચા તાપમાને ગલન પામે છે એટલે પીગળી ગઈ છે હવે અશુદ્ધિ જે સ્વરૂપમાં છે એ સામાન્ય રીતે ઊંચા ગલન ધરાવતું હશે મતલબમાં અશુદ્ધિ જે સામાન્ય છે ને તે પીગળી હશે નહીં એટલે અશુદ્ધિ છે ને ઢાળમાંથી નીચે નથી આવતી એ ફક્ત ને ફક્ત અહીંયા કોઈ રસ્તાના ભાગ સ્વરૂપે તે અટકી જશે કેમકે તે સામાન્ય લિક્વિડ ફોર્મમાં નથી એટલે વહોળવાનો ગુણધર્મ તેની પાસે નથી હોતો એટલે વહવાનો ગુણધર્મ ફક્ત ને ફક્ત ટીમ પાસે હશે અથવા એમ કહીશ કે નીચા ગલનબિંદુ સોરી નીચું જે ગલન પામતી ધાતુઓ છે અથવા એમ કહી શકાય નીચા ગલનબિંદુ ધરાવતી જે પણ ધાતુઓ છે તેમાં આ વસ્તુ તમને સરળતાથી જોવા મળશે ક્લે શબ્દમાં ફરી એકવાર બોલું છું તીન જેવી ધાતુ છે કે જે નીચા તાપમાને ગલન પામે છે નીચા તાપમાનની જ વાત કરતા હતા એવી રીતે અહીંયા પણ એ જ વાત કરીએ છીએ અને અહીંયા જે વાત કરી તેમાં જે અશુદ્ધિ છે ને તે ઊંચા તાપમાને ગલન પામતી હશે તેવી છે કે જે સામાન્ય રીતે આ કોઈ રસ્તામાં સ્ટોપ થઈ જવાના છે મતલબમાં સમજો કે તમારી પાસે અહીંયા કોઈ અશુદ્ધિઓના ભાગ સ્વરૂપે આ ભાગ દર્શાવું છું જે સોલિડ ફોર્મના છે એટલે વધીને તે અહીંયા સુધી જશે પછી તે અટકી જાય છે આગળ નથી જઈ શકતા કેમ તો કે એ વહવાનો ગુણધર્મ સિમ્પલ તેની પાસે નથી એટલે સ્વાભાવિક છે કે તે રસ્તામાં સ્ટોપ થઈ જશે નીચે જે નીકળવાનો છે ને તે ફક્ત ને ફક્ત ટીન રહેશે અહીંયા એક ક્લિયર શબ્દમાં ફરી એકવાર બોલું છું જે પણ અશુદ્ધિઓ છે જે પણ અશુદ્ધિઓ છે તે સામાન્ય રીતે ઊંચા ગલન બિંદુ ધરાવતી છે તો જ વસ્તુ આ પોસિબલ બને છે ઓકે જો અહીંયા તમારી પાસે નીચા ગલન બિંદુ વાળી અશુદ્ધિઓ પણ છે અને ધાતુમય ભાગ પણ છે ઓકે અને એટલા માટે જ અહીંયા તમે સરળતાથી તમારી અશુદ્ધિઓનું બાષ્પીભવન કરી શકો છો જો બાષ્પીભવન થઈ છે એનો મતલબ એમ છે કે અશુદ્ધિઓ પણ નીચા ગલન બિંદુ ધરાવે છે ક્લિયર એટલે આ બે વસ્તુમાં શું ફેર છે વસ્તુ કોઈ તમને પૂછે તફાવત પૂછે તો તફાવતના ભાગ સ્વરૂપે આપણે એટલું કહી શકીએ છીએ કે અશુદ્ધિઓ જે છે ને એ અહીંયા એટલે કે નિસંદનની અંદર નીચા ગલન બિંદુવાળી છે જ્યારે દ્રાવ ગલન પદ્ધતિમાં ઊંચા ગલન બિંદુવાળી જે પણ અશુદ્ધિઓ છે ને તેના માટે દ્રાવ ગલન પદ્ધતિ વપરાય છે ઓકે તો આ બે પદ્ધતિમાં આટલો ફેર છે બાકી બંનેમાં સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપે તાપમાનનો વધારો કરીશું અને સિમ્પલ પદ્ધતિમાં ભાગ સ્વરૂપે આપણે એક ચોક્કસ મેથડ દ્વારા અલગ કરી લઈશું ક્લિયર તો આમ તમે સરળતાથી જે પણ અશુદ્ધિઓ છે તેને દૂર કરીને તમારા એક પાત્રની અંદર તમે ટીનને મેળવી શકો છો ક્લિયર ચા તો એ અશુદ્ધિના ભાગ સ્વરૂપે તે અહીંયા રસ્તામાં જ રહી જશે અને બાકીનો જે ટીન છે એ અહીંયા પાત્રમાં ભેગો થઈ જશે તો આ તમારી બીજી પદ્ધતિ હતી જેનું નામ છે દ્રાવગલન ચા હવે જઈએ ત્રીજી પદ્ધતિ પર ત્રીજી પદ્ધતિ એટલે વિદ્યુત વિભાજન પદ્ધતિ એ તે બધા જ જાણો છો તમે કેમ કે વિદ્યુત વિભાજન પદ્ધતિ બહુ બધી વખત તમે સમજ્યા છો અને એ બહુ બધી વખત સમજવાની સાથે સાથે તે બહુ બધી વખત તમે એ બધી જ સેમ વસ્તુ સમજી પણ છે એટલે કોઈ પ્રકારની ચિંતા આ વસ્તુ સમજાવવા મને આવતી જ નથી વિદ્યુત વિભાજન પદ્ધતિમાં અશુદ્ધ ધાતુ કેથોળ તરફ રાખવામાં આવશે સમજો હું તમારી પાસે એક નાનો ડાયાગ્રામ દોરી દઉં કે જે ડાયાગ્રામ દ્વારા હું તમને ફક્ત એક્સપ્લેન કરવા માટે એ વસ્તુ યુઝ કરું છું સમજો કે તમારી પાસે એક સિમ્પલ પાત્ર છે એ પાત્રની સાથે સાથે હું આ સેટ કરી દઉં છું બે પ્લેટ એક અશુદ્ધ પ્લેટ છે એક શુદ્ધ પ્લેટ છે અને આને જોડી દઉં છું એક પરિપથ સાથે ઓકે અને બે ધ્રુવો તમારી સાથે સેટ થશે એનોડ અને કેથોળ હવે સિમ્પલ પદ્ધતિમાં સ્ટાર્ટ કરવાની સાથે જે વાત કરીએ તો હું એમ કહીશ કે તમારી પાસે પદ્ધતિમાં અશુદ્ધ ધાતુ છે અશુદ્ધ ધાતુ આપણે કેથોળ તરફ રાખીશું એટલે જે આ સળીઓ છે ને તે સામાન્ય રીતે અશુદ્ધ ધાતુનો રહેશે જે ધાતુનું શુદ્ધિકરણ કરવાની છે તેની અશુદ્ધ ધાતુ એ અશુદ્ધ ધાતુ એ આપણે એનોડ તરફ રાખી ઓકે ચા સમજો ખાસ વિદ્યાર્થી મિત્રો તરફ રાખી છે અશુદ્ધ ધાતુ અને એવી જ રીતે તમારી પાસે ધાતુની શુદ્ધ નાની પટ્ટી કેથોળ તરફ રાખવાની છે મતલબમાં જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે એ ધાતુની શુદ્ધિકરણ વાળી એક પ્લેટ તમારે કેથોળ તરફ રાખવાની છે શુદ્ધ ધાતુની પ્લેટ રાખવાની છે ખાસ કાળજીપૂર્વક સાંભળજો સમજો કે તમારે કોપરનું શુદ્ધિકરણ કરવું છે કોપર તો અહીંયા તમારી કોપરનું જે પણ ધાતુમય ભાગ આપણે આ પદ્ધતિઓ દ્વારા મેળવી છે તે ધાતુની પટ્ટી રહેશે પરંતુ અહીંયા છે ને કોપરની એકદમ પ્યોર એટલે કે શુદ્ધ ધાતુની પટ્ટી રહેશે કોપર સમજાયો ચા સાથે સાથે તમારા જે પાત્રની અંદર એક દ્રાવણ ભરવાનું છે વિદ્યુત વિભાજન દ્રાવણ તો એ વિદ્યુત વિભાજન દ્રાવણ કેનું ભરીશું એ વસ્તુ તમારા ચર્ચાના ભાગ સ્વરૂપે તમે વિચારો તો તેમાં સામાન્ય રીતે જે પણ ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે ને તેને અનુલક્ષીને જ ભરવાનું હોય સમજો કે તમારી પાસે મેં વાત કરી તે મુજબ કોપરની વાત કરું છું તો આ કોપરની અશુદ્ધ કોપર છે તો અહીંયા કોપર જે છે એ કેવું છે શુદ્ધ કોપર છે તો જે દ્રાવણ ભરીશ ને વિદ્યાર્થી મિત્રો એ દ્રાવણ સામાન્ય રીતે કેવું હશે તો કે કોપરમય જ હશે સમજો ખાસ કાળજીપૂર્વક કેમ કોપરમય બોલું છું એનું એક નાનું રીઝન છે કે કોપરમય ધાતુઓ છે એટલા માટે કોપરમય જ હું અહીંયા તમારા પાત્રની અંદર એક ચોક્કસ લિક્વિડ લઈશ દ્રાવણ લઈશ અને સમજો કે અત્યારે હું લઈ લઉં છું કોપર સલ્ફેટ શું લઉં છું કોપર સલ્ફેટ ક્લિયર ચાલ તો સિમ્પલ ભાષામાં સમજો કે તે જ ધાતુના દ્રાવ્યક્ષાર તરીકે મેં અહીંયા વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભર્યું છે અને વિદ્યુત વિભજનનું દ્રાવણ તરીકે મેં અહીંયા લીધું છે કોપર ધાતુ કારણે કોપર સલ્ફેટ હવે દ્રાવણમાં યોગ્ય વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે કેમ કે આપણે પરિપથ યોગ્ય રીતે પરિપથ સેટ કરીને વિદ્યુત પ્રવાહ પસાર કરવાની વાત કરીશું પસાર કરીશું એટલે પર શુદ્ધ ધાતુ જમા થાય છે અને અશુદ્ધ ધાતુ જે છે એ એનો તરફ ઓકડેશન પામીને તે દ્રાવ્યમાં આયન સ્વરૂપે જવાની છે આ વસ્તુ મારા માટે હવે કેવી એકદમ સિમ્પલ એટલા માટે બની જાય છે કેમ કે વિદ્યુત રસાયણશાસ્ત્રની અંદર આપણે સારી એવો ખ્યાલ મેળવેલો

પ્લસ એમ ઇલેક્ટ્રોન માઇનસ મતલબમાં એન જેટલા ઇલેક્ટ્રોન દૂર કરે મેં આ પ્રામાણિક ફોર્મમાં લખ્યું છે પછી આપણે કોપરના ફોર્મમાં પણ લખીશું કે જેથી તમે બંને વસ્તુ એક સાથે સમજી શકો હવે જે પણ આ દ્રાવણમાં જાય છે એટલે સ્વભાવિક છે કે અહીંયા તેનું ખવાણ પણ થશે એટલે સ્વભાવિક છે કે અમુક સમય પછી અમુક ભાગ એ દ્રાવણમાં ચલ્યો ગયો હોવાને કારણે એટલી ધાતુનો ભાગ અહીંયા ખવાણ થઈ જાય છે અને થશે શું તો કે જે પણ દ્રાવણમાં ગયો છે તો સ્વાભાવિક છે કે આ એકલો જથ્થો એમ પ્લસ એન જથ્થો વધારાનો દ્રાવણમાં ગયો છે એટલા માટે એટલો જ જથ્થો વધારાનો એ સામાન્ય રીતે નેગેટિવ તરફ જશે કેમકે આ પોઝિટિવ આયન છે અને પોઝિટિવ આયન ક્યાં ખેંચાય નેગેટિવ તરફ ખેંચાય એટલે સરળતાથી આ નેગેટિવ એટલે કે કેથોડ તરફ ખેંચાય આવશે અને કેથોડ પર થતી પ્રક્રિયા હું એમ જ કહીશ કે સરળતાથી એ જે ભાગ છે એ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારીને એ કેથોળ તરફ જમા થશે એટલે અમુક સમય પછી જે આ ખવાણ થઈ ગયું છે એ ખવાણ અહીંયા તમને જોઈન્ટ થતું જોવા મળશે સમજાય એટલે અમુક સમય પછી આખો આ છે ને તે ખવાઈ જશે અથવા તેમ કહી શકાય એકદમ એકદમ પતલો અથવા તો એકદમ ગાયબ થઈ જશે ઓકે પ્રક્રિયાના જેમ જેમ થવાની સાથે સાથે એનું ખવાણ થશે અને એ જેટલી ખવાણ થતી ધાતુમય ભાગ છે એ કેથોડ તરફ ભેગી થતી તમને જોવા મળશે અને એક વાત ખાસ યાદ રાખજો કે જો અશુદ્ધિ સ્વરૂપે અલગ અલગ સ્વરૂપના અહીંયા ધાતુ ભાગો સચવાયેલા હોય કેટલાક ઉમદા ધાતુઓની પણ વાત કરું તો કેટલીક ઉમદા ધાતુઓ એનોડની આગળ પંખ એનોડિક પંક એવી રીતે શબ્દ આપણે યુઝ કરીએ છીએ આપણે ધોરણ દસની અંદર કદાચ તમે સમજ્યા હો તો એનોડિક પંખ શબ્દ તમે યુઝ કર્યો હશે એ જે કેથોડ છે ને એ કેથોડમાંથી ખવાણ થવાને કારણે જે પણ વધારાની ધાતુમય ભાગ છે એ અહીંયા તમને નીચે જોવા મળશે અને આ જે છે ને તેને એનોડિક પંક અથવા તો બીજા શબ્દમાં કહો તો તેને એનોડ પંક કહેવામાં આવે છે જે સામાન્ય રીતે પંક શબ્દથી આપણે યુઝ કરીએ છીએ એનોડ આગળ ભેગો થાય છે ને એટલે આપણે તેને એનોડિક પંખ બોલીએ છીએ તો એનોડ પંક શબ્દ આપણે યુઝ કરીએ છીએ કે જે સામાન્ય રીતે ઉમદા ધાતુઓ સ્વરૂપનું અશુદ્ધિ જે પણ હતી તે અશુદ્ધિના ભાગ સ્વરૂપે અહીંયા ભેગી થાય છે એટલે સમજો કે આ કિંમતી ધાતુમય ભાગ અહીંયા ભેગો થયો એટલે વિદ્યુત વિભાજન પદ્ધતિમાંથી આપણે જ્યારે પણ પ્રોસેસના ભાગ સ્વરૂપે આપણે વિચારણા કરીએ છીએ કે વિદ્યુત વિભાજન પદ્ધતિ કરવી છે તો એમાંથી અલગ અલગ એનોડિક પંખ પણ મળે છે કે જે સામાન્ય કિંમતી ધાતુઓ છે અને એ કિંમતી ધાતુઓને કારણે તેનું શુદ્ધિકરણ કરીને તમે સારો એવો મુનાફો આ પદ્ધતિના ભાગ સ્વરૂપે મેળવી શકો છો ક્લિયર સમજાયું ચાલો હવે આ જ આખી બેઠી પદ્ધતિના ભાગ સ્વરૂપે હું વાત કરું તેમજ કહીશ કે આ પદ્ધતિને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ વોલ્ટેજ અથવા તો ગિપ્ત ઊર્જાના સંકલ્પનાને આધારે પણ તમે સમજી શકો છો કેમ કે આ બધી જ વસ્તુ અહીંયા ચોક્કસતાથી મેન્ટેન થઈ શકે છે હું એક્સપ્લેન કરી શકું છું આપણે સમજી પણ શકીએ છીએ પરંતુ અત્યારે હું સમજાવવા માગતો નથી હું અત્યારે સમજાવવા માગીશ કોપરની વાત કરી છે તો કે એનોળ અને કેથોડ આ બે પણ ધાતુમય ભાગ જે પણ તમારી પાસે રહેલા છે એનોળ અને કેથોડમાં કઈ રીતે અશુદ્ધિ સ્વરૂપમાં જોવા મળશે તો આ કોપર જે અશુદ્ધ સ્વરૂપમાં એનો તરફ છે તે સરળતાથી પ્રક્રિયા કરે છે એટલે કે તે સરળતાથી સ્યુ પ્લસ ટુમાં રૂપાંતર પામે બે ઇલેક્ટ્રોન છૂટા કરીને બે ઇલેક્ટ્રોન ક્યાં જવાના છે આમ જવાના છે કેમ કે પ્રવાહ જે છે એ સામાન્ય રીતે હું એમ કહું પ્રવાહ આવી રીતે આવતો હશે અને તમે જાણો છો કે એકબીજાની વિરુદ્ધ દિશા હોય ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને વિદ્યુત પ્રવાહનો એક દિશાની વિરુદ્ધ દિશાના પ્રવાહને ભાગ સ્વરૂપે એ વહન પામે છે એ તમે વિદ્યુત રસાયણમાં સમજી ગયા છો એટલે ફરી એકવાર મેં યાદ કરાવ્યું ચાલો કેથોડ તરફ શું થશે તો કે જે પણ યુ પ્લસ ટુ વધારાના અહીંયા છૂટા પડ્યા છે ને એ સીયુ પ્લસ ટુ ક્યાં ખેંચાવાના છે એ યુ પ્લસ ટુ ખેંચાશે એ એનોડ તરફ એટલે એ પ્લસ ટુ જે છે એ અહીંયાથી આવતા ઇલેક્ટ્રોન એટલે કે જે પણ ઇલેક્ટ્રોન અહીંયાથી ગયા હતા એ અહીંયાથી આવવાના છે કે જે પ્રક્રિયાના ભાગ સ્વરૂપે એક સાયકલ પૂર્ણ કરે અને સરળતાથી એ ઇલેક્ટ્રોન ભેગા થઈને સીયુ પ્લસ ટુના ફોર્મમાં તમને રૂપાંતર આપે એટલા માટે જે પણ સીયુ પ્લસ ટુ છે અહીંયા કન્ટેકમાં આવે છે ઇલેક્ટ્રોન મેળવે છે અને અહીંયા પ્યોર ફોર્મની અંદર સીયુના ભાગ સ્વરૂપે એકઠા થઈ જાય છે એટલે આવી રીતે પણ તમે તેને સમજાવી શકો છો હવે સાથે સાથે વાત કરી દઉં તે જ મુજબ ફોડલાવાળા તાંબામાંથી અશુદ્ધિઓ યાદ કરો ફોડલાવાળું તાંબો યાદ છે હા તો એ જ વસ્તુની વાત કરું છું કે ફોડલાવાળા તાંબામાંથી અશુદ્ધિઓ એનોળ તરીકે એનોળ પંખ જ્યારે તમે નિક્ષેપિત થાય છે તો તેમાં ખૂબ જ કિંમતી ધાતુઓ રહેલી હોય જેમ કે કિંમતી ધાતુઓના નામ લખું તો છે તેમાં એન્ટીમની ત્યારબાદ સેલે નિયમ ત્યારબાદ ટેલ્યુરિયમ ગોલ્ડ સિલ્વર અને એના જેમ જ પ્લેટિનમ મતલબ આ બહુ બધી કિંમતી ધાતુઓ છે કે જે સામાન્ય રીતે એનોડિક પંખના ભાગ સ્વરૂપે તે દ્રાવણની અંદર તમને મળે છે આ કિંમતી ધાતુઓનું પુનઃ પ્રાપ્ત કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે અને એનોડિક પંખનું શુદ્ધિકરણ કરશો એટલે તમને આ અલગ અલગ ધાતુમય ભાગ મળે છે અને એ ધાતુમય ભાગ એટલો કિંમતી છે કે આ વિદ્યુત વિભાજનમાં જેટલા સામાન્ય પદ્ધતિના ભાગ સ્વરૂપે આપણે ખર્ચો કર્યો હશે ને એ ખર્ચો અહીંયાથી સેટિસ્ફાય થઈ જશે એટલે સમજો કે શૂન્યના ભાગ સ્વરૂપે આપણે ધાતુ મેળવી લઈએ છે અને આ જ રીતે તમે જિમ પણ શુદ્ધ કરી શકો છો આ જ રીતે ઓકે કોપર જેમ વાત કરીને તેવી રીતે તમે ઝિંક પણ શુદ્ધ કરી શકો છો તો આમ તમે સરળતાથી આ વિદ્યુત વિભાજન પદ્ધતિ પણ તમે સમજી ગયા છો ને એ જ રીતે આપણે ફરી એકવાર સમજી અને એકદમ સિમ્પલ ભાષામાં સમજી આઈ વિશ કે તમે આ ત્રણે ત્રણ પદ્ધતિ ખૂબ જ સરળ ભાષામાં સમજાય હવે નેક્સ્ટ લેક્ચર દરમિયાન હું બાકીની ત્રણ પદ્ધતિઓ પણ તમને સરળતાથી સમજાવી દઈશ તો ફરી એકવાર મળીશું બાકીની ત્રણ પદ્ધતિઓ સાથે જે એકદમ સિમ્પલ છે ફરી એકવાર તે લેક્ચરના ભાગ સ્વરૂપે આપણે કન્ટિન્યુ કરીશું તો હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર